विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आप डिग्री ऑफ कम्पेरिजन में लास्ट विडियो सुधी पॉजिटिव डिग्री में कम्पेरेटिव डिग्री में वाक्य ने कई रीते फेरवो अथवा तो कम्पेरेटिव डिग्री में वाक्य ने पॉजिटिव डिग्री में कई रीते फेरवो तेनो अभ्यास करो। तो आज आप एक डिग्री एट्ले सुपरलेटिव डिग्री में कम्पेरेटिव डिग्री में वाक्य ने कई रीते फेरवो अथवा तो पॉजिटिव डिग्री में कई रीते फेरवो तेनो अभ्यास करीशुं। એટલે કે એક વાક્યને એક ડિગ્રીમાંથી અન્ય બે ડિગ્રીમાં કેવી રીતે ફેરવવો તેનો આપણે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા સુપરલેટિવ ડિગ્રીનો આપણે અભ્યાસ કરી લઈએ છીએ। અન્ય ડિગ્રીમાં ફેરવતા આપણે ઉદાહરણ દ્વારા થોડુંક જાણીએ છીએ કે કઈ રીતે આ ફેરવાય છે, બરાબર। તો સૌથી પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ। ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ નર્મદા ઇઝ ધ longest river in Gujarat। તો સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે આ વાક્ય છે કઈ ડિગ્રીમાં છે। જો તમારી ડિગ્રીમાં દ હોય અને પાછળ ESD આપેલું હોય, બરાબર, તો આ ડિગ્રી કઈ કહેવાય? સુપરલેટિવ ડિગ્રી કહેવાય। અને જ્યારે તમને વાક્ય સુપરલેટિવ ડિગ્રીમાં આપેલું હોય તો સૌથી પહેલા સુપરલેટિવ ડિગ્રીને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવશો તો તમને વાક્ય બનાવવામાં સરળતા રહેશે। તો આપણે પહેલું બનાવીશું કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય। તો કમ્પેરેટિવ ડિગ્રીમાં તો સુપરલેટિવમાં હોય છે એમ સીધા જ લખવાનું છે વાક્ય। તો પહેલું છે ધ નર્મદા, આમાં હકારનું નકાર નથી કરવાનું, ઇઝ હવે ધ લોંગેસ્ટ છે સુપરલેટિવનું રૂપ છે, આપણે એને ફેરવવાનું છે કમ્પેરેટિવમાં। તો લોંગેસ્ટ તો શું થશે? લોંગર, ત્યાર પછી ધેન મૂકવાનું, અને હવે આપણે એક શબ્દ યાદ રાખજો, એની અધર શબ્દ મૂકાશે જ્યારે સુપરલેટિવથી કમ્પેરેટિવમાં ફેરવશો ત્યારે। એક વચનમાં હોય ને આ શબ્દ તો આપણે એની અધર મૂકવાનું, બહુ વધારે બહુ વચનમાં હશે તો મેની અધર, તો ધેન એની અધર રિવર ઇન ગુજરાત। આ કઈ ડિગ્રી થઈ? આપણે એ લખ્યું છે કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર। ફરીથી એકવાર સમજો, હવે પોઝિટિવ ડિગ્રીમાં કરતા પહેલા એકવાર ફરી તમને સમજાવી દઉં છું। ધ નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ગુજરાત। તો જ્યારે તમે વાક્યને સુપરલેટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવો છો ત્યારે હકારનો પહેલા તો નકાર નથી કરવાનો। બીજું કે ધેન પછી આપણે કયો શબ્દ મૂકવાનો છે તો પહેલાં જોવાનું કે પાછળ સરખામણી કરતું જે નામ છે એ એક વચનમાં છે કે બહુવચનમાં। જો એક વચનમાં હોય ને તો ધેન પછી શું મૂકવાનું? એની અધર અને રિવર એક વચનમાં, બરાબર। આપણે જેમ જેમ ભણતા જઈશું એમ તમને નિયમ સમજાવતી જઉં છું। હવે પોઝિટિવમાં કમ્પેરેટિવમાંથી પોઝિટિવ બનાવીશું ત્યારે આપણને ખબર છે કે આપણે હકાર વાક્યને નકાર બનાવતા હોઈએ છીએ, પણ અહીંયા નકારમાં આપણે નોટ નથી મૂકવાનું પણ નો અધર મૂકવાનું છે, અને નો અધર મૂક્યા પછી તરત સીધું જે નામ છે ને જેની સાથે સરખામણી કરી છે એ પહેલાં મૂકાશે। તો નો અધર રિવર ઇન ગુજરાત નર્મદા। એકવાર
બધા વાક્યો એટલે એક જ વાક્યને કેવી રીતે ફેરવવું એ આપણે સમજી લે ફરીથી ગુજરાતમાં સમજી લો કે મોટામાં મોટી નદી કઈ છે નર્મદા છે અને આખા ભારતમાં જોઈએ તો કઈ છે ગંગા નદી તો જો ફરીથી આપણને સુપરલેટિવમાં ડિગ્રીમાં વાક્ય આપેલું હોય તો તેને આપણે બંને ડિગ્રીમાં ફેરવી શકીએ છીએ એટલે કે આખા સમૂહની વાત કરેલી છે કે નર્મદા નદી છે ને એ બધી ગુજરાતની નદીઓ છે ને એમાંથી સૌથી લાંબામાં લાંબી નદી છે માટે આપણે એને કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી બંનેમાં એને ફેરવી શકીશું તો ધ નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત તો સુપરલેટિવ ડિગ્રીમાં જ્યારે પણ વાક્ય આપેલું હોય તો સૌથી પહેલાં તેને કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ફેરવીશું તો એ આપણને બહુ જ સરળ પડશે કારણ કે આપણે એઝ ઇટ ઇઝ જવાનું છે તેમાં કોઈ જગ્યા બદલવાની નથી કોઈની તો પહેલાં આવશે ધ નર્મદા ત્યાર પછી ઇઝ છે તો ઇઝ મૂકવાનું પછી ધ લોંગેસ્ટ છે તેના બદલે આપણે કમ્પેરેટિવનું વિશેષણ પસંદ કરવાનું છે લોંગેસ્ટની જગ્યાએ શું આવશે લોંગર ધેન અને રિવર શબ્દ એક વચનમાં છે તો ધેન પછી આપણે પણ લખવાનું એની અધર રિવર અને પાછળ ઇન ગુજરાત આપેલું છે એમને એમ એટલે કે વાક્ય આપણું કમ્પેરેટિવ ડિગ્રીમાં બની ગયું ત્યાર પછી આપણે બનાવીશું હવે પોઝિટિવ ડિગ્રીમાં તો પોઝિટિવ ડિગ્રીમાં આપણે નિયમ જાણીએ છીએ કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય હકાર હોય તો તેને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવતા આપણે તેને નકાર બનાવીએ છીએ પરંતુ અહીંયા ઇઝ પછી નોટ નથી મૂકવાનું પરંતુ પોઝિટિવ ડિગ્રીમાં પહેલો શબ્દ આવશે નો અધર રિવર અને પછી પાછળ જે છે ને એ શબ્દ સીધા આખા લઈ લેવાના નો અધર રિવર ઇન ગુજરાત જે લોંગેસ્ટ પછી આપેલા છે તો નો અધર રિવર ઇન ગુજરાત ત્યાર પછી ટુબીનું રૂપ છે ત્યાં આવી જાઓ ઇઝ નો અધરમાં નો લખ્યું એ આપણો નકારાત્મક નકાર બની ગયું વાક્ય અને નો મૂકીએ છીએ ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીમાં સો લઈએ છીએ નોટ સો એઝ બરાબર તો ઇઝ સો ત્યાર પછી લોંગેસ્ટ શબ્દ જે છે એનું આપણે પોઝિટિવમાં રૂપ આવશે લોંગ ખાલી એઝ અને ત્યાર પછી જેની સરખામણી કરી છે કરવામાં આવી છે એ શબ્દને આપણે છેલ્લે મૂકી દઈશું ધ નર્મદા હવે આપણે એક બીજું ઉદાહરણ આવું જ લઈશું કે જેથી તમને બનાવવાની ખબર પણ પડી જશે કે કઈ રીતે આ વાક્ય બની ગયું છે જો વાક્ય છે અહીંયા તો આપણા માટે નર્મદા હવે આપણે લેવાની છે ગંગા નદીની વાત છે તો એના પછી નંબર આવતો એ નંબર તમે આપી દેજો તો ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન નર્મદા છે ગુજરાતમાં છે જ્યારે ગંગા છે નદી એ નદી આખા ભારતની લાંબામાં લાંબી નદી છે તો ધ લોંગેસ્ટ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ આ વાક્ય શેમાં છે સુપરલેટિવ ડિગ્રીમાં બરાબર અને સુપરલેટિવ ડિગ્રી ઉપરથી હાલે જ આપણે ભણી ગયા કે સુપરલેટિવ ડિગ્રીને આપણે સૌથી પહેલાં જો કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીશું તો તે આપણને ખૂબ જ સરળ પડશે તો સુપરલેટિવ ડિગ્રીમાંથી સીધું પહેલાં શેમાં ફેરવી દેવાનું કમ્પેરેટિવ ડિગ્રીમાં બરાબર તો પહેલાં શું હશે ધ ગંગા ત્યાર પછી ઇઝ નો ઇઝ ધ લોંગેસ્ટ નું શું કરવાનું લોંગર ધેન મૂક્યા પછી આપણે કયો શબ્દ મૂકતા હતા રિવર શબ્દ એક વચનમાં છે તો એની અધર રિવર ઇન્ડિયા
સેમા થઈ ડિગ્રી આપણી કમ્પેરેટિવ ડિગ્રીમાં અને કમ્પેરેટિવ ડિગ્રીને આપણે સેમા ફેરવવાની છે પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીશું ત્યારે શબ્દોની અદલાબદલી કરીએ છીએ પોઝિટિવ ડિગ્રીમાં તમને ખ્યાલ છે કે કોઈ દિવસ આપણે ઇસ પછી નોટ નથી મૂકતા જ્યારે વાક્ય બંને ડિગ્રીમાં ફેરવાતું હોય ત્યારે તો સૌથી પહેલાં લખવાનું છે નો અધર રિવર ઇન ઇન્ડિયા પાછળનો શબ્દ આખો લખી દેવાનો નો અધર રિવર ઇન ઇન્ડિયા ત્યાર પછી તુબીનું રૂપ ઇઝ મૂકવાનું હવે નોટ મૂકવાનું નથી કારણ કે નોની અધરની અંદર નો આવી ગયું છે બરાબર અને નો મૂકીએ છીએ એટલે શું મૂકવાનું ઇઝ સો ત્યાર પછી લોંગર જે શબ્દ છે બરાબર અથવા લોંગર જે જોઈએ તેમાં બેમાંથી ગમે તે તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં આ બંનેનું કયું વિશેષણ આવે તો લોંગ ત્યાર પછી એઝ અને કોની સરખામણી કરી છે તો ધ ગંગા ધ ગંગા બરાબર જોઈ લો આપણે હાલ ભણી ગયા એ જ પ્રમાણેનું એવું જ ઉદાહરણ છે કે ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ત્યાર પછી છે વિનુ ઇઝ ધ મોસ્ટ કેરફુલ બોય ઇન ધ ક્લાસ વિનુ ઇઝ ધ નીચે જ લખું છું બીજું ઉદાહરણ વિનુ ઇઝ ધ મોસ્ટ કેરફુલ બોય ઇન ધ ક્લાસ કઈ દીધી છે સુપરલેટિવ કઈ રીતે ખબર પડી તો ધ મોસ્ટ છે ને અને આ મોટું રૂપ છે એટલે આગળ મોસ્ટ મૂકવું પડશે આના ઉપરથી ખ્યાલ આવ્યો સુપરલેટિવ ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રીને આપણે સૌથી પહેલા સેમા ફેરવી દેવાની છે કમ્પેરેટિવ ડિગ્રીમાં તો હવે આપણે એનું પણ જોતા જઈએ છીએ કે કેવી રીતે એનો જવાબ બને છે તો આ જ પ્રમાણે બનાવવાનું છે જેમ આપણે બનાવ્યું છે ને એ જ રીતે તો પહેલાં તો શબ્દ શું મૂકી દઈશું ભીનુનું ભીનું વિનુ ઇઝ હવે તમે જુઓ કે કેરફુલ શબ્દ બહુ જ મોટો છે તો આપણે એની એને મોસ્ટ મૂક્યું છે તો કમ્પેરેટિવ ડિગ્રીમાં મોર મૂકવાનું ઇઝ મોર કેરફુલ ત્યાર પછી મોર છે એના પછી શું હવે ધેન આવે છે ધેન અને આ શબ્દ એક વચનમાં છે તમે જોઈ શકો છો તો શું મૂકી દેવાનું તરત એની અધર હોય ઇન ધ ક્લાસ ઇન ધ ક્લાસ અને આ કઈ ડિગ્રી થઈ કમ્પેરેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી છે તેમાં ફેરવી દેવાની હવે પોઝિટિવ ડિગ્રીમાં જેમાં આપણે સ્થાનની અદલાબદલી કરીશું તો પહેલો શબ્દ નો અધર બોય ઇન ધ ક્લાસ એ પહેલો લઈ લો નકારવાચક બનાવવાનો ને તો નો અધર બોય ઇન ધ ક્લાસ હવે એક વચન છે બરાબર તો ઇઝ લખો વોઝ આપ્યું તો વોઝ લખવાનું ઇઝ સો કેરફુલ એઝ જેની સાથે સરખામણી થઈ છે તો વિનો પોઝિટિવ ડિગ્રી ધ્યાનથી પહેલાં જોઈ લો બે ઉદાહરણ મેં તમારી જોડે બે વાક્યો સામે લખ્યા છે જેથી તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ બંને વાક્યો બની શકે છે એક વાર ફરીથી સમજીએ આપણે બંને વાક્યો કે જ્યારે જ્યારે આપણે અહીંયા અત્યારે નિયમ એવો પડે છે માત્ર સુપરલેટિવ ડિગ્રીમાં પાછું ધ જ વપરાયેલું હોય અને ઇએસટી હજુ વન ઓફ વપરાશે ત્યારે પાછો અલગ નિયમ આવશે અને એમાં નો અધરની જગ્યાએ વેરી ફ્યુ આવશે દેન પછી એની અધરની જગ્યાએ મેની અધર એ આપણે પછી જોઈએ છીએ પહેલાં આના જ ઉદાહરણો ચાર પાંચ જોઉં કે જેથી તમને પણ વધારે ખ્યાલ આવે તો પહેલું ઉદાહરણ સમજાવ્યું એટલે કે ગંગાવાળું નર્મદાના જેવું સેમ છે આપણે વિનુવાળું ધ્યાનથી સમજીએ છીએ વિનુ ઇઝ ધ મોસ્ટ કેરફુલ બોય ઇન ધ ક્લાસ તમે જોઈ શકો છો કે આખા વર્ગની અંદર વિનુ છે ને સૌથી કાળજી રાખનારો છોકરો છે અથવા તો બહુ જ કાળજી ભરેલો છોકરો છે તો હવે વિનુની સરખામણી છે ને અન્ય આખા ક્લાસ સાથે થઈ ગઈ છે તો હવે વિનુ છે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીશું તો વિનુ ઇઝ બરાબર ધ તો નીકળી જશે કમ્પેરેટિવ ડિગ્રીમાં હવે મોસ્ટ કેરફુલ છે તો તમે સમજો છો કે કેરફુલ છે બહુ મોટું રૂપ છે અને મોટું રૂપ હોય તો એનું આપણે ઈઆર લગાડી નથી શકતા પરંતુ તે નામની આગળ મોર શબ્દ મૂકી દઈશું
तो તેનું કમ્પેરેટિવ નું વિશેષણ બની જશે એટલે કે મોર કેરફુલ ત્યાર પછી આપણે કમ્પેરેટિવ ડિગ્રી માં ધેન શબ્દ મૂકતા હોઈએ છે અને ધેન મૂક્યા પછી તરત જ આપણા માટે નિયમ પ્રમાણે એની અધર શબ્દ આવતો હોય છે એની અધર બોય એકવચન માં હોય ત્યારે ઇન ધ ક્લાસ વાક્ય આપણું બની ગયું કમ્પેરેટિવ ડિગ્રી માં હવે આપણે બનાવીશું કમ્પેરેટિવ ડિગ્રી નું પોઝિટિવ ડિગ્રી માં રૂપાંતર કરીશું તો સૌથી પહેલા લખવાનું છે નો અધર બોય એટલે ખાસ શબ્દ અમુક યાદ રાખી લેજો કે જો ધ મોસ્ટ અથવા તો ધ વાળું વાક્ય હોય ધ અને પાછળ ઈએસટી આપ્યો વિશેષણની તો એનું કમ્પેરેટિવ બનાવતા ધેન એની અધર બોય આવશે એકવચનમાં અને પોઝિટિવ ડિગ્રીમાં નો અધર બોય આવશે બરાબર તો નો અધર બોય ઇન ધ ક્લાસ એકવચનમાં છે એટલે ઇન ધ આવશે ત્યાર પછી નો છે શબ્દની અંદર નોટ છુપાયેલું છે અને નોટ છુપાયેલું છે એટલે આપણને ખબર છે કે પોઝિટિવ ડિગ્રીમાં નોટ જોડે આપણે સો મૂકી શકીએ છે તો સો ત્યાર પછી મોર મોસ્ટ બધા શબ્દો નીકળી જશે અને વિશેષણનો સાદું રૂપ એટલે કે કેરફુલ એકલું રહેશે કેરફુલ ત્યાર પછી એઝ મૂકવાનું અને એઝ મૂક્યા પછી જેની સરખામણી થઈ રહી છે આખા ક્લાસ સાથે એનું નામ આવશે એટલે કે શબ્દોની અદલા બદલી સ્થાન ફેર કરવાના છે તો વિનું આપણે આ બે ઉદાહરણ જોઈએ હવે એક બીજું ઉદાહરણ જોઈશું જેથી તમને ખ્યાલ આવે કે આવા ઉદાહરણો કઈ રીતે બની શકે છે એટલે કે આવા વાક્યો જોતા પહેલા તમે એને સમજી લો અને વાંચી લો ધ્યાનથી આ વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફરીથી તો જો હોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રિસાઇઝ મેટલ
तो જ્યારે વાક્ય સુપરલેટિવ ડિગ્રીમાં હોય તો સૌથી પહેલા આપણે ફેરવીશું કમ્પેરેટિવ ડિગ્રીમાં અને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ ત્યારે જે શબ્દ પહેલો હોય તે એમને મૂકી દો તો ગોલ્ડ ઇઝ બરાબર ત્યાં સુધી આવશે વાક્યમાંથી મોસ્ટ નીકળી જશે અને સોરી ધ નીકળી જશે અને મોસ્ટ છે સુપરલેટિવનું રૂપ છે આપણે જ્યારે કમ્પેરેટિવમાં ફેરવીએ ત્યારે મોસ્ટના બદલે મોર કરી દેવાનું કેમ મોર મૂકે છે તો પ્રિસાઇઝ શબ્દ એ વિશેષણ ખૂબ જ મોટું છે કે જેની પાછળ આપણે ઈઆર લગાડી શકતા નથી માટે મોસ્ટની જગ્યાએ મોર મૂકીશું અને ત્યાર પછી પ્રિસાઇઝ વાક્યને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીએ ત્યારે મોસ્ટ સોરી મોર પ્રિસાઇઝ પછી ધેન મૂકવાનો નિયમ છે અને ધેન મૂક્યા પછી જો તમારો આ શબ્દ હોય સરખામણી કરેલો એ શબ્દ એક વચનમાં હોય તો એની અધર મેટર મૂકવામાં આવે છે ત્યારબાદ આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવેલા વાક્યને શેમાં ફેરવવાનું છે હવે પોઝિટિવ ડિગ્રીમાં અને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવીએ ત્યારે શબ્દોની એટલે કે સ્થાનની ફેરબદલી કરીશું આ શબ્દ છેલ્લે જશે અને ત્યારનો છેલ્લો શબ્દ છે પહેલો આવશે પણ એની બીજી કે શું થશે નો અધર મેટલ નો અધર મેટલ હવે ઇઝ છે તો આપણે ઇઝ લખવાનું ઇઝ બરાબર અને નો હોય એટલે તમને પહેલે પણ સમજાય સો મૂકી દેવાનું સો પ્રિસાઇઝ એઝ તેની સરખામણી કરી છે તો ગોલ્ડ પ્રિસાઇઝ ગોલ્ડ આ ડિગ્રી થઈ આપણી પોઝિટિવ ડિગ્રી બરાબર તમે જેમ જેમ ઉદાહરણો કરતા જશો એમ તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે કયો શબ્દ ક્યાં મુકાય છે ત્યાર પછી એક બીજું વાક્ય લઈએ છીએ આપણે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ બરાબર આ કઈ ડિગ્રી છે આપણા માટે સુપરલેટિવ ડિગ્રી સુપરલેટિવ ડિગ્રીને સેમા સીધી ફેરવી જાય પહેલા કમ્પેરેટિવ ડિગ્રીમાં અને ત્યાર પછી પોઝિટિવ ડિગ્રીમાં આ નિયમો થોડાક યાદ રાખજો તમે એટલા માટે તમને સરળ પડશે કે સુપરલેટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવમાં ફેરવો ને ત્યારે સ્થાન નથી બદલતા આપણે ઇઝી પડશે પણ પરીક્ષામાં જો તમને વાક્ય કમ્પેરેટિવ આપીએ તો પછી પહેલું સુપરલેટિવ બનાવી દેવાનું એ બંનેમાં સ્થાન નથી બદલતા અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવ બનાવવાનું બરાબર તો જગ્યા બદલવાની છે અને નકાર બનાવવાનો છે બધું આપણે જલ્દીથી યાદ રહી જશે તો હવે આપણું વાક્ય છે સુપરલેટિવ ડિગ્રી તો એમને આપણે ફેરવીશું પહેલા તેમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં તો પહેલાં તો એમને મૂકી દો સ્વિમિંગ ઇઝ ધ તો નીકળી જશે હવે બેસ્ટ રૂપ છે એ કોનું રૂપ છે યાદ કરો ગુડ બેટર બેસ્ટ યાદ છે ગુડ અને વેલ બે શબ્દો છે તો આપણે અહીંયા મૂકીશું બેટર ધેન એક વચન છે ને એની અધર એક્સરસાઇઝ એની અધર એક્સરસાઇઝ કઈ ડિગ્રી થઈ અહીંયા સુપર સોરી કમ્પેરેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીને આપણે ફેરવીશું હવે પોઝિટિવ ડિગ્રીમાં તો સમજો પહેલા કે પોઝિટિવ ડિગ્રીમાં આપણે પહેલો શબ્દ કયો મૂકવાનો છે નો અધર એક્સરસાઇઝ નો અધર એક્સરસાઇઝ બરાબર હવે ત્યાર પછી આપણે યાદ કરો કે નો અધર એક્સરસાઇઝ આપેલું છે અને વાક્ય નકાર પણ બનાવવાનું છે તો નો અધર એક્સરસાઇઝ પછી શું મૂકીશું આપણને અહીંયા ઇઝ આપ્યું છે તો ઇઝ પછી સો હવે બેટર શબ્દનો આપણે વિચાર કરવાનો છે બે શબ્દ છે ગુડ અને વેલ પણ આપણને એક નિયમ એવો પણ આપેલો હતો ઇઝ છે શું છે ટુબીનું રૂપ છે જો તમારા વાક્યમાં ટુબીનું રૂપ આપેલું હોય તો શું મૂકવાનું બેટરની જગ્યાએ ગુડ અને મુખ્ય ક્રિયાપદ હોય તો આપણે વેલ મૂકીએ છીએ તો સો ગુડ એઝ સો છે સ્વિમિંગ એકવાર છે ને બંને વાક્યો ધ્યાનથી સમજો તમે બધા સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ તો સ્વિમિંગ ઇઝ બેટર ધેન એની અધર એક્સરસાઇઝ નો અધર એક્સરસાઇઝ
ઇઝ સો ગુડ એઝ સ્વિમિંગ. સૌથી પહેલા ફરીથી એકવાર નિયમ યાદ કરાવું છું, જો તમને વાક્ય સુપરલેટિવ ડિગ્રીમાં આપેલું હોય તો તમારે એ વાક્યને સૌથી પહેલા કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવો અને ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રીમાંથી તમારે તેને પોઝિટિવ ડિગ્રીમાં ફેરવો. પહેલું એનું કારણ એક જ છે કે સુપરલેટિવ ડિગ્રીના વાક્યને કમ્પેરેટિવમાં ફેરવશો ત્યારે આપેલા શબ્દોના સ્થાન બદલાતા નથી, એમને એમ જ મૂકવામાં આવે છે, જેથી તમને સરળતા પડશે વાક્ય બનાવવામાં. અને કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવમાં જશો ત્યારે સ્થાનની અદલાબદલી કરવાની હોય છે, બરાબર? એટલે આ નિયમ તમે જાળવી રાખશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં. ત્યાર પછી આગળનું વાક્ય જોઈએ છે. વાક્ય છે, આપણે પક્ષીની વાત છે, ધ પીકોકની વાત છે, કે એની બરાબર તુલનામાં કોઈ બીજું પક્ષી આવી શકતું નથી. એટલે કે દેખાવમાં પીકોક કેટલું બ્યુટીફુલ છે. તો આપણે એવું એક વાક્ય લખીએ છીએ, ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. ત્યાર પછી ઇઝ છે તો ઇઝ લખો, વાક્યમાંથી ધ નીકળી જશે અને મોસ્ટનું શું કરી દેવાનું, મોર, મોર બ્યુટીફુલ. કમ્પેરેટિવની નિશાની છે મોર મૂકો, એટલે પાછળ ધેન આવવું જોઈએ, તો ધેન અને એક વચન શબ્દ હોય તો એની અધર, એની અધર શું આવશે, બર્ડ, એની અધર બર્ડ. અને વાક્ય શેમાં આવી ગયું, કમ્પેરેટિવ ડિગ્રીમાં. અને કમ્પેરેટિવ ડિગ્રીને આપણે સેવા ફેરવી દઈશું પોઝિટિવ ડિગ્રીમાં. તો પોઝિટિવ ડિગ્રીમાં ધેન પછીનો જે શબ્દ છે એ પહેલો આવશે, પણ એની જગ્યાએ નો કરી દેવાનું, નો અધર બર્ડ, નો અધર બર્ડ ઇઝ, નો છે એટલે આપણે શું વાપરવાનું, શો. અને મોર પણ નીકળી જશે હવે આમાંથી, એટલે એટલું બ્યુટીફુલ, બ્યુટીફુલ એઝ ધ પીકોક, એઝ ધ પીકોક. કઈ ડિગ્રી થઈ, પોઝિટિવ ડિગ્રી, બરાબર? ફરીથી એકવાર ધ્યાનથી જોઈ લો કે તમે મનમાં વિચારેલું એ પ્રમાણેનો જવાબ થઈ ગયો છે, તો કહી શકાય કે તમને આ વાક્યોમાં બરાબર ખબર પડી ગઈ છે. Thank you.
બરાબર આને જો પોઝિટિવમાં ફેરવીએ તો ફેરવી શકાય છે
no other reward got so big as Cato. આનાથી મોટો કોઈ એવોર્ડ એણે મેળવેલો નથી. જેટલા વાક્યો લખેલા છે એકવાર ફરીથી વાંચી જાઓ બંને વાક્યો, અને હોમવર્કમાં તમે જોઈ શકો છો કે આજે આપણે જેટલા પણ વાક્યો કરે ને ક્લાસ વર્કમાં, હોમવર્કમાં ક્લાસ વર્કના વાક્યો ધ્યાનથી ફરીથી કરવાના, તૈયાર કરો અથવા તો રીત નિયમો સમજો, ક્લાસ વર્કના વાક્યો જોવા અથવા તૈયાર કરવા. તૈયાર કરવા કરતાં એમ જ કહેવાય કે તમે એના નિયમો ખાલી ધ્યાનથી સમજો કે સુપરલેટિવમાં કયો નિયમ વપરાય છે, કમ્પેરેટિવમાં કયો નિયમ વપરાય છે. બરાબર, આટલા વાક્યો જોયા પછી તમને કહું છું કે બીજા આપણે વન ઓફ વાળા વાક્યો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.